You're with SBS Radio. Find more great stories in your language at sbs.com.au. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. શ્રોતા મિત્રો, જ્યારે વાત કરીએ સ્વાસ્થ્યની, તો આયુર્વેદ કે આપણા દાદી નાની પાસેથી તમે સાંભળતા હશો કે સમયાંતરે ઉપવાસ કરવો જરૂરી છે. આપની આજકાલની જે જીવનશૈલી છે એના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક આ વાત વિસરાઈ ગઈ છે, પરંતુ વિસરાયેલી વાત ફરીથી યાદ કરાવવામાં આવે છે. જે આજકાલ નવો ટ્રેન્ડ ચાલ્યો છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો, તેના દ્વારા. તો ચલો જાણીએ અમુક સમય દરમિયાન અથવા અમુક સમયાંતરે થતી આ ઉપવાસની પ્રક્રિયા શું છે અને આયુર્વેદની દ્રષ્ટિએ શું તેના લાભ છે. ચલો આ વિશે માહિતી લઈએ આયુર્વેદના ડોક્ટર ખુશદિલ ચોકસી પાસે. ડોક્ટર ખુશદિલ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે. થેન્ક યુ હરિતાબેન. ડોક્ટર ખુશદિલ, તમે જોયું હશે કે આજકાલ બહુ જ લોકપ્રિય ટ્રેન્ડ થઈ રહ્યો છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો. સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મેગેઝિન્સ, ન્યૂઝપેપર અને સેલિબ્રિટીઝ આ બધા ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ડાયટ ફોલો કરે છે અથવા ફાસ્ટિંગ ફોલો કરે છે. તો આ શું છે? આ વસ્તુઓ જે છે એ ઘણી બધી જગ્યાએ મેં પણ સાંભળી છે અને આયુર્વેદમાં પણ આ વસ્તુઓ પહેલેથી જણાવેલી પણ છે કે જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો તમારી પાચન ક્રિયાને થોડો સમય આરામ આપવો. થોડો સમય એટલે દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે એવું આયુર્વેદ તો પહેલેથી માને જ છે અને એ પ્રમાણે એમની વાત પિત્ત કફની પ્રકૃતિ પણ બતાવેલી છે. તો એ પ્રકૃતિ અનુસાર દરેક વ્યક્તિએ જુદી જુદી રીતે ફાસ્ટિંગ કરવું જરૂરી છે. એ ચોક્કસ એવરી ડે તમે ફોલો કરો અથવા મહિનામાં એક વખત કે અઠવાડિયામાં એક વખત કે 15 દિવસ એક વખત, પણ એ રીતનું ફાસ્ટિંગ તમારે કરવું જરૂરી છે. તો તમે જે રીતે વાત કરી કે ફાસ્ટિંગ કરવું જરૂરી છે, તમે તમારી રીતે કરો, તો આજે નવો ટ્રેન્ડ ચાલ્યો છે એમાં શું એક જ પ્રકારે ફાસ્ટિંગ થાય છે, એટલે એક જ પ્રકારે ઉપવાસ રાખવાનો હોય છે કે કંઈક અલગ અલગ રીત કે અલગ અલગ પદ્ધતિઓ પણ છે? એમાં 7 પ્રકારની પદ્ધતિઓ બતાવી છે. એક પ્રકાર છે કે 12 કલાકનું ફાસ્ટિંગ, એટલે તમે માની લો કે સાંજના 7 વાગે જમ્યા હો તો બીજે દિવસ સવારે 7 વાગે કંઈક લો, એને 12 કલાક આપણે ગણી શકીએ. બીજું છે 16 કલાકનું ફાસ્ટિંગ કે જેમાં 16 કલાક, એટલે આપણે એક રીતે જોવા જઈએ તો સૂર્યાસ્ત પહેલા તમે જમી લીધું હોય. માની લો કે અત્યારે આપણે શિયાળો ચાલી રહ્યો છે, 5 વાગે સૂર્યાસ્ત થઈ જતો હોય તો 5 વાગ્યા પહેલા તમે જમી લીધું હોય અને બીજે દિવસે સવારે લગભગ 9 વાગે તમે બ્રેકફાસ્ટ લો તો એ નિયરલી 6 અવર્સનું ફાસ્ટિંગ થઈ જ જાય છે. તો આ એક બે પહેલા મુખ્ય પ્રકાર છે. પછી જે એવા વ્યક્તિઓ હોય કે જે ના એમ કે મારી હેલ્થ તો ઘણી સારી છે, હું અઠવાડિયામાં 2 દિવસ પણ ફાસ્ટ કરી શકું એમ છું, અથવા તો આખો દિવસ 1 દિવસ તો હું ફાસ્ટ કરી શકું એમ છું, તો એવા વ્યક્તિઓ માટે બીજા 2 પ્રકારના છે કે ભાઈ 5 એન્ડ 2, એટલે 5 દિવસ જમવાનું અને 2 દિવસ ભૂખ્યા રહેવાનું. એટલે આપણે એવું માની લઈએ કે ભાઈ સોમવાર અને ગુરુવાર 2 દિવસ તમે ફાસ્ટ કરો. ફાસ્ટનો મતલબ એવો છે કે બને એટલું હલકું જેમાં કેલરી ના હોય. જો આજના જનરેશન પ્રમાણે કહીએ ને તો ઓછી કેલરી વાળો ડાયટ, એટલે બેઝિકલી ફ્રૂટ્સ અથવા વેજીટેબલ્સ બને એટલા વધારે લો, લિક્વિડ લો, અથવા તો જેમ કે ગ્રીન ટી કહીએ છે, હર્બલ ટી કહીએ છે, એવી બધી વસ્તુઓ લો કે જેનાથી તમારું શરીરનું કામ ચાલ્યા કરે. એટ ધ સેમ ટાઈમ તમે અન્ન એટલે કે ગ્રેઇન્સ નથી ખાતા તો એ ખાધામાં નથી આવતું. એવી રીતે 24 કલાકનું ફાસ્ટિંગ છે કે વીકમાં 1 અથવા 2 દિવસ ફાસ્ટિંગ કરો. એ કેવી રીતે કે ભાઈ આજે લંચ લીધું છે તો આવતીકાલે લંચ લઉં, એટલે કે તમે બ્રેકફાસ્ટ અને ડિનર બંને છોડી દીધા. તો એવા 4 પ્રકાર છે. અને બીજા 3 પ્રકારમાં એવી રીતનું છે કે ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ, આજે જમ્યા કાલે નથી જમવાનું, પછી બીજે દિવસે જમ્યા પછીના દિવસે નથી જમવાનું, તો એ ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ છે. પછી બીજું એક ફાસ્ટિંગ છે, કદાચ આપણે બધાએ જોયું છે કે આખો દિવસ, જનરલી આપણી લાઈફ સ્ટાઈલ અત્યારે એવી છે કે આખો દિવસ એટલું બધું દોડાદોડ, સવારના 6-7 વાગે ઘરની બહાર નીકળી ગયા હોઈએ તો રાત્રે 6 વાગે ઘરે આવવા વાળી કેટલીક પ્રજા છે, તો એ લોકો સાંજે બિગ મીલ લઈ લે, એટલે કે ડિનરમાં ફૂલ પેટ ખાય અને પછી બીજે દિવસે પણ એ રીતે, એટલે એમનું રૂટીન જ એ રીતનું છે કે એટ નાઇટ એ હ્યુજ મીલ લે અને દિવસ દરમિયાન ફાસ્ટિંગ થઈ જાય.
તો એ પ્રકારનું પણ ફાસ્ટિંગ છે અને ઘણી જગ્યાએ પેલિયો ડાયટ તરીકે પણ લેવાય છે, જેમાં અનપ્રોસેસ્ડ ફૂડ લેવાનું છે. અને લાસ્ટમાં આવે છે સ્પોન્ટેનિયસ મીલ, એટલે ભાઈ આજે મને બહુ જ મજા નથી અથવા પેટમાં ગરબડ છે, યા તો વોમિટિંગ સેન્સેશન થઈ રહ્યું છે, યા તો સમથિંગ અનઇઝીનેસ ફીલ થાય છે, તો એ એક મીલ સ્કીપ કરી દો. આઈધર બ્રેકફાસ્ટ, આઈધર લંચ, આઈધર એવી રીતે, તો કોઈ એક મીલ તમે સ્કીપ કર્યું સ્પોન્ટેનિયસલી વિધાઉટ એની ઇન્ટેન્શન, તો આ પણ પ્રકારનું ફાસ્ટિંગ થતું હોય છે. એટલે આવી રીતે 7 પ્રકારના ફાસ્ટિંગ બતાવેલા છે. તો આના લાભ વિશે જાણી લઈએ. શું બધા જ પ્રકારના ફાસ્ટિંગ એક જ પ્રકારનું લાભ આપે છે કે જેનાથી તમારી સ્વાસ્થ્ય સારી રહે છે, સ્કિન સરસ થાય છે, તમારા ચહેરા પર છે, અને બીજા બી જે હેલ્થના ડિસઓર્ડર્સ છે, જેમ કે ઘણા ફાસ્ટિંગ વખતે એમ કે છે કે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં થાય કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં થાય, શું બધાના જ સરખા પ્રકારના લાભ છે? સૌથી પહેલા તો આ કોશનમાં મૂકી દીધું છે કે લેડીઝ માટે આ વસ્તુઓ યોગ્ય નથી, કારણ કે લેડીઝ પાસે ઘણું બધું ઓન ટોપ ઓફ વર્ક હોય છે. એ માત્ર જોબ જ કરે છે એવું નથી, ઘરનું બાળકોનું બધું જ ધ્યાન રાખે છે. તો લેડીઝ માટે ઇટ્સ નોટ બેનિફિશિયલ એટ ઓલ. એની સમજદારી પૂર્વક એકાદ મીલ સ્કીપ કરી દે, અથવા તો આ સ્પોન્ટેનિયસ મીલ સ્કીપ કીધું છે એવું કંઈક કરે, અથવા તો 12 કલાકનું ફાસ્ટિંગ કે ભાઈ સાંજે વહેલું જમી લે અને સવારે જમી લે, એ ટાઈપનું ફાસ્ટિંગ કરે તો વધારે સારું છે. ડાયાબિટીક હોય કે જે લોકોને કોઈ પણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય, તો એમણે ચોક્કસ પોતાના ડૉક્ટર પાસે, જીપી કે આયુર્વેદિક પ્રેક્ટિશનર પાસે જઈને તપાસ કરાવી લેવી કે એ પોતે કઈ કન્ડિશનમાં છે, એ આમાંથી કોઈ એક ફાસ્ટિંગ કરવાને લાયક છે કે કેમ, તો એ પર્સનલ આવી જાય છે વ્યૂ. જ્યારે તમે આ પ્રકારના ફાસ્ટિંગ કરતા હોય, એસ્પેશિયલી ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ છે કે અઠવાડિયામાં 2 દિવસ છે કે એ પ્રકારનું, ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારે બહુ સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કે સ્ટ્રેનિયસ એક્ટિવિટીઝ ન કરવી જોઈએ. અને આ ફાસ્ટિંગ પાછળનું મૂળ કારણ એવું છે કે બને એટલું ફાઈબર તમારા શરીરમાં જાય, પાણીથી બને એટલું પાણી અથવા પ્રવાહી વધારે લેવાથી તમારી જે સિસ્ટમ છે એ ક્લિયર થઈ જાય. તો ઓબ્વિયસ છે કે એના ફાયદા આપણને મળવાના, સ્કિન સારી થાય છે, જેને અત્યારે કહી શકાય કે લાઇફસ્ટાઈલ ડિસીઝીસ જે વધી રહ્યા છે એમાં ચોક્કસ પ્રમાણે બ્રેક વાગી શકે એમ છે. કઈ અંતિમ સંદેશ જો અમારા શ્રોતા મિત્રોને આપવા ઈચ્છતા હો તો? હરિદેવન, આમાં તો માત્ર એક જ વસ્તુ કહી શકીશ કે દરેક કલ્ચરમાં આ વસ્તુ યેન કેન પ્રકારે વણાયેલી જ છે. આ નવી વસ્તુઓ એ જ બધી વસ્તુઓનું ફરી પાછું ચક્ર ચાલતું હોય એ પ્રમાણે લાગે છે. એટલે આપણે, હું એવું કહી શકીશ કે આપણે આપણા મૂળ તરફ પાછા જવાની જરૂર છે. ડોક્ટર ખુશદિલ, આપે SBS ગુજરાતી માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ હરિતાબેન. SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.